નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણમાં આજે આપણે સાદા વર્તમાનકાળના નકાર વાક્યો સમજીશું. તો નકાર વાક્યોને અંગ્રેજીમાં નેગેટિવ સેન્ટેન્સીસ કહે છે. સૌ પ્રથમ નકાર વાક્યની વાક્યરચના સમજીએ. વાક્યરચના કરતા પ્લસ ડુ નોટ કે ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે કરતા આપણને ખ્યાલ છે, પણ આ ડુ નોટ અને ડઝ નોટ શું છે? તો આપણે નકાર વાક્યની વાક્યરચના સમજીએ છીએ એટલે નકાર વાક્ય છે એટલે નોટ તો ફરજિયાત મૂકવું જ પડે. તો આ ડુ અને ડઝ શું છે? તો ડુ અને ડઝ આ બંને સહાયકારક ક્રિયાપદો છે. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? તો મૂળ ક્રિયાપદને જે મદદરૂપ થાય અથવા તો મૂળ ક્રિયાપદને સહાય કરે તેને સહાયકારક ક્રિયાપદ કહે છે, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આ ડુ નોટ અને ડઝ નોટ કયા કર્તા સાથે વપરાશે? તો આઈ વી યુ અને ધેય સાથે ડુ નોટ, અને હી શી ઇટ સાથે ડઝ નોટ. તમારે જો સરળતાથી યાદ રાખવું હોય તો ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી અને ઇટ સાથે ડઝ નોટ, બાકીના બધા કરતા સાથે ડુ નોટ. આવી રીતે તમે યાદ રાખી શકો. હવે સાદા વર્તમાનકાળમાં જે કાંઈ આપણે હકાર વાક્યો સમજ્યા હતા એ જ હકાર વાક્યોને નકાર વાક્યોમાં કેવી રીતે ફેરવવા એ સમજીએ. પહેલું, આઈ રીડ અ ન્યૂઝપેપર ડેલી, હું દરરોજ છાપું વાંચું છું. હવે આ વાક્યને આપણે નકારમાં ફેરવવું હોય તો નકાર વાક્ય કેવી રીતે બનશે? તો આઈ ડુ નોટ રીડ અ ન્યૂઝપેપર ડેલી, હું દરરોજ છાપું વાંચતો નથી. શું કામ ડુ નોટ? આપણને ખ્યાલ છે કે સાદા વર્તમાનકાળમાં જ્યારે પણ આપણે નકાર વાક્ય બનાવતા હોઈએ ત્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડઝ નોટ મૂકાય, બાકીના બધા કરતા સાથે શું મૂકાશે? ડુ નોટ. એટલા માટે ડુ નોટ. બીજું, વી સ્ટડી ટેન્સીસ એવરી યર, અમે દર વર્ષે કાળ ભણીએ છીએ. હવે આ વાક્યને આપણે નકારમાં ફેરવીએ તો વી ડુ નોટ સ્ટડી ટેન્સીસ એવરી યર, અમે દર વર્ષે કાળ ભણતા નથી. વી સાથે પણ શું મૂકાયું? ડુ નોટ. શું કામ? કારણ કે વી છે એ પ્રથમ પુરુષ બહુવચન છે એટલા માટે. શી પ્લેઝ ખો ખો એવરી સન્ડે, તેણી દર રવિવારે ખો ખો રમે છે. હવે અહીંયા શી ત્રીજો પુરુષ એકવચન છે અને હકાર વાક્યમાં પ્લેઝ મૂકાયું છે. આવું શું કામ? તો આપણને ખ્યાલ છે. તો સાદા વર્તમાનકાળની હકાર વાક્ય રચના શું છે? કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પણ ત્રીજો પુરુષ એકવચન હોય તો એ વાક્યરચના અલગ છે. કર્તા પ્લસ ક્રિયાપદનું એસ કે ઈએસવાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે અહીંયા છે એ ક્રિયાપદને એસ પ્રત્યય લાગેલો છે. શી પ્લેઝ ખો ખો એવરી સન્ડે, તેણી દર રવિવારે ખો ખો રમે છે. તો આ એસ અને ઈએસ પ્રત્યય ક્યારે લાગે એ પણ નિયમ આપણે સમજ્યા હતા. સ્વર પ્લસ વાય હોય ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લાગે. હવે આ વાક્યને આપણે નકારમાં ફેરવીએ તો નકાર વાક્ય કેવી રીતે બનશે? શી ડઝ નોટ પ્લે ખો ખો એવરી સન્ડે, તેણી દર રવિવારે ખો ખો રમતી નથી. કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે એટલે નકાર વાક્યમાં શું મૂકાયું? ડઝ નોટ. અને આપણે અહીંયા વાક્યરચના સમજ્યા, બધા કર્તા સાથે છે એ ક્રિયાપદનું મૂળરૂપ મૂકાય છે એટલા માટે એસ કે યસ જે કાંઈ લાગેલ હોય એ નીકળી જાય છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. શી ડઝ નોટ પ્લે ખો ખો એવરી સન્ડે, તેણી દર રવિવારે ખો ખો રમતી નથી. હવે આગળ સમજીએ. સાદા વર્તમાનકાળમાં નકાર વાક્ય બનાવવા માટે કર્તા પછી ડુ નોટ મૂકવું. તો સાદા વર્તમાનકાળમાં જ્યારે પણ તમે નકાર વાક્ય બનાવતા હો ત્યારે કર્તા પછી શું મૂકવાનું? ડુ નોટ.
કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો નકાર વાક્ય બનાવવા માટે કર્તા પછી ડઝ નોટ મૂકવું. તો કર્તા તરીકે જ્યારે પણ ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી કે ઈટ હોય ત્યારે નકાર વાક્ય બનાવતી વખતે કર્તા પછી ડઝ નોટ મૂકવું. બધા કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે, એટલે કે એસ કે યસ લાગેલો હોય તે નીકળી જશે. તો બધા કર્તા સાથે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે એ વપરાશે. એસ કે યસ લાગેલો હોય તો એ નીકળી જાય છે. તો આજે આપણે જે કાંઈ સમજ્યા એ તમારે ગ્રામર બુકમાં લખવાનું છે, અને આ સાદા વર્તમાનકાળની નકાર વાક્ય રચના છે એ તમારે પાકી કરવાની છે. આજનું તમારું હોમવર્ક છે.